गुड मॉर्निंग स्टूडेंट्स, हवे जुओ कि गया वखतना आपना लेक्चर में आपने जोई गया के विद्युत डाइपोल ने बाह्य विद्युत क्षेत्र में मूकिए तो एनी जे स्थिति ऊर्जा आपने मळे ए स्थिति ऊर्जा केटली मळे ए जोई शकीए। મારે એની કુલ સ્થિતિ ઉર્જા જોઈતી હોય તે તો એના ધન વિદ્યુત ભારને કારણે એક ક્ષેત્રમાં જે વિદ્યુત સ્થિતિમાન હોય એ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા ધન વિદ્યુત ભાર કરવો એટલે કે ધન વિદ્યુત ભારને કારણે ઉર્જા મળે। બીજી એટલી જ મૂલ્યની પણ ઋણ વિદ્યુત ભારને કારણે ઋણ ઉર્જા મળે એટલે એ બંને ઉર્જાઓ એકબીજાને કેન્સલ કરી દે। એટલે હવે જે માત્ર બાકી રહેશે ડાયપોલની ઉર્જા એટલે માઇનસ પી ડોટ ઈ જેટલી રહે કે જ્યાં પી એટલે ડાયપોલ મોમેન્ટ અને ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર। એટલે અહીંયા આપણે જો ચોખ્ખી ઉર્જા આપણે જોઈએ તો એ પી ડોટ ઈ જેટલી મળે। હવે એ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર તો આમાં શું કહી શકાય જુઓ સમજીએ કે સુવાહક કોણમાં શું વિદ્યુત શાસ્ત્ર મળે તો જ્યારે તમે વિદ્યુતના સુવાહક પદાર્થ લો તેમાં એક તો તમને ઘન પદાર્થ મળે એ ઘન પદાર્થમાં શું થાય કે જ્યારે પદાર્થનું સ્ફટિક બંધારણ થાય ત્યારે પદાર્થના જે પરમાણુઓ છે એ પોતાનો વેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બની આ ધન આયનો એ પોતાના નિશ્ચિત સ્થાને ગોઠવાઈ જાય અને પરમાણુમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો છે એ આયનો વચ્ચેના અવકાશમાં ગતિ કરતો હોય એટલે એવી અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરે પરિણામે આવા બધા જે પરમાણુમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એક પ્રકારનો કાલ્પનિક ઇલેક્ટ્રોન વાયુ ભેગો કરે એની રચના કરે અને એમાં એ જે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરતા હોય એમાં ઇલેક્ટ્રોન વાયુમાં આ ઇલેક્ટ્રોન જે મુક્ત ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરતા હોય એટલે અહીંયા જુઓ ઘન પદાર્થ જોઈએ તો ઘન પદાર્થ એટલે સામાન્ય રીતે ધાતુ પદાર્થ આ જે ધાતુ પદાર્થો છે એ વિદ્યુતના સુવાહક છે એટલે આ ઘન પદાર્થની અંદર જે ધાતુ પદાર્થો છે બધા વિદ્યુતના સુવાહક છે અને ધાતુ પદાર્થમાં સ્ફટિક બંધારણ થાય કે સ્ફટિક બંધારણ થતી વખતે પરમાણુમાંથી મુક્ત થયેલ ઇલેક્ટ્રોન એ મુક્ત થયેલા આ બધા ઇલેક્ટ્રોનો મળે એક ઇલેક્ટ્રોન વાયુ એટલે કે કાલ્પનિક ઇલેક્ટ્રોન વાયુની રચના થાય આ જે બધા ઇલેક્ટ્રોન છે એ પેલા પદાર્થમાં કે આયનો વચ્ચેના અવકાશમાં એ અસ્તવ્યસ્ત માર્ગે
गति करता हो। आ रीते इलेक्ट्रॉन की गति ने कारण अपने आवा घन पदार्थ अंदर विद्युत वहन मळे। એટલે જ્યારે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એ પદાર્થ મૂકવામાં આવે આ મુક્ત ઇલેક્ટ્રોન મળે વિદ્યુત વહન થાય। આ રીતે અહીંયા ઘન પદાર્થની અંદર આપણે સુવાહકોના આ વિદ્યુતશાસ્ત્રમાં જોઈ શકાય કે આ રીતે વિદ્યુત વહન થાય। જો બીજા પ્રકારના પદાર્થ લઈએ તો સામાન્ય રીતે પ્રવાહી પદાર્થ એટલે કે રાસાયણિક દ્રાવણ એવા પદાર્થની અંદર આવા દ્રાવણમાં કે ધન અને ઋણ આયનો જે હોય એ આયનો વડે ગતિ થઈ વિદ્યુત વહન જોવા મળે। તો અહીંયા આપણે આગળ જતા ભણીશું કે જ્યારે તમે આવો કોઈ રાસાયણિક દ્રાવણ બનાવો ત્યારે જે પેલા અંદર સંયોજન હોય એમાંથી ધન અને ઋણ આયનો છૂટા પડે તો એનું આયનીકરણ થાય અને આયનીકરણ થવાથી એ રાસાયણિક ઊર્જા જે મુક્ત થાય એ મેળવીને ધન અને ઋણ આયનો એ દ્રાવણની અંદર ગતિ કરે। ઓફકોર્સ જ્યારે આવા દ્રાવણને બહાર વિદ્યુત વહન કરાવવામાં આવે જે રીતે તમે કેમેસ્ટ્રીમાં રાસાયણિક કોષ બનો છો તેમાં રાસાયણિક કોષમાં આ પ્રક્રિયા થાય કે દ્રાવણમાં પહેલા તો આયનીકરણ થયું, ધન આયનો એક ધ્રુવ તરફ જાય, ઋણ આયનો બીજા ધ્રુવ તરફ જાય। હવે જો એ કોષને બહારથી સુવાહકને જોડવામાં આવે તો યાદ રાખો કે એમાં ઋણ પેલા ધન આ ધ્રુવ પરથી મુક્ત થતા ઇલેક્ટ્રોન એ જ વાહકમાં સુવાહક પેલા ગતિ કરતા હોય એટલે ધન કે ઋણ આયનો એ વાહકની બહાર ગતિ કરતા હોતા નથી। એટલે આ રીતે સામાન્ય રીતે આપણે બે પ્રકારના વાહકો જોવાના છે સુવાહકો। આગળ જતા આપણે ત્રીજા પ્રકારનો સુવાહક જોઈશું જેને કહીશું અર્ધવાહક, એટલે કે જર્મેનિયમ કે સિલિકોન જેવા પદાર્થો કે જેના અવરોધો એ ધાતુઓના અવરોધ કરતા કંઈક વધારે હોય અને અધાતુઓના અવરોધ કરતા ઓછા હોય તો આવા પદાર્થોને અર્ધવાહક કહેવાય। તો એનું આપણું જે કંઈ અભ્યાસ છે એ આપણે આગળ ઉપર ત્યાર પછીથી કરીશું। અત્યારે આપણે જે કંઈ અહીંયા વાત કરીશું કે આપણી જે ચર્ચા કરીશું એ માત્ર ઘન પદાર્થોની વાત અંદર વહન માટેની વાત કરીશું। હવે જ્યારે ઘન પદાર્થના અંદર વિદ્યુત વહન થતું હોય તો એના માટે આપણે એના જુદા જુદા કિસ્સાઓ વિચારી શકીએ અને એ જુદા જુદા કિસ્સાઓમાં આપણે જોઈશું કે સૌથી પહેલા તો કે જ્યારે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર તો હવે અહીંયા પહેલો મુદ્દો જોઈશું કે આ સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા જુઓ કે જે રીતે આપણે આ પહેલા કિસ્સામાં જોયું કે ધન અને ઋણ આયનો એટલે ધન આયનો એ પોતાના સ્થાને ગોઠવાય એમાંથી પરમાણુમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરે, પરિણામે તમે અહીંયા આગળ સુવાહકની સપાટીની અંદર જુઓ
तो ये सपाटी के अंदर जितना धन विद्युत भार छे એટલો જ ઋણ વિદ્યુત ભાર હોય એટલે એનો અર્થ એ કે આવા સુવાહકમાં અંદર પરિણામી વિદ્યુત ભાર તો શૂન્ય હોય એટલે કે વિદ્યુત કે રીતે તટસ્થ હોય એટલે અહીંયા આગળ એમ કહી શકાય કે આ સુવાહકમાં એટલે ધન અથવા તો ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન એની અસ્તવ્યસ્ત ગતિને કારણે અંદરના ભાગમાં એટલે અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે જે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય તો આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કોઈ એક ચોક્કસ દિશામાં ગતિ કરે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એમાં ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ દિશામાં ઘસનાતા નથી ગતિ કરતા નથી એટલે એ રીતે આપણે કહી શકીએ કે અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે કારણ કે જો અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય તો પદાર્થના મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરે વિદ્યુત વહન આપે આપણે જાણીએ છીએ કે અહીંયા વિદ્યુત વહન થતું નથી અને વિદ્યુત વહન થતું નથી તો ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું નથી એટલે આ રીતે જ્યારે તમે પદાર્થ ઉપર કઈ બહારથી વિદ્યુત ભાર આપેલો ના હો ત્યારે એ પદાર્થમાં જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ ઋણ વિદ્યુત ભાર હોય બીજી રીતે કહું તો દરેક પરમાણુ સ્ફટિક બનતા પહેલા તો વિદ્યુતીય તટસ્થ હતો હવે સ્ફટિક બને ત્યારે માત્ર પરમાણુમાંથી કંઈક ઇલેક્ટ્રોન છૂટા પડ્યા પણ એ ઇલેક્ટ્રોન પદાર્થને છોડીને બહાર જતા રહેતા નથી એ માત્ર ધન આયનની વચ્ચે અવકાશમાં જ ગતિ કરતા હોય છે આનો અર્થ એ કે સમગ્ર પદાર્થનો એ ટુકડો જુઓ તો એની પાસે જેટલા પ્રોટોન્સ છે એટલા જ ઇલેક્ટ્રોન્સ છે એટલે કે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે અને માટે પરિણામી વિદ્યુત ભાર એની પાસે શૂન્ય હોય અને પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય તો એની અંદર કોઈ આવું વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું ના હોય એટલે અહીં કિસ્સો એવો જોઈ શકાય કે સુવાહકની અંદરના વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય હવે બીજા કિસ્સામાં તમે સુવાહકને બહારથી વિદ્યુત ભારિત કરો એટલે વિદ્યુત પ્રેરણ વડે એ સુવાહકની ઉપર કંઈક વિદ્યુત ભાર અંદર પ્રેરિત કરો તો એવા વખતે શું થાય તો એ વખતે આપણે અહીંયા આગળ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ મળે તો બીજા કિસ્સામાં આપણે જોઈશું કે વિદ્યુત ભારિત સુવાહક એટલે પહેલાની અંદર આપણી પાસે સુવાહક જે હતો એ બહારથી કોઈ વિદ્યુત ભાર આપણે અહીંયા આગળ મૂકેલો ન હતો એટલે એ સુવાહકની અંદરના વિદ્યુત ક્ષેત્રની વાત કંઈક થઈ કે જેમાં અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું હવે જ્યારે વિદ્યુત ભારિત સુવાહક લઈએ તો આવા સુવાહક પર બહારથી વિદ્યુત ભાર જમા કરવામાં આવે
અથવા બીજા શબ્દોમાં કહું તો પ્રેરિત કરવામાં આવે, કારણ કે જમા કરવામાં એટલે કે બાકી ઇલેક્ટ્રોન એ સપાટી ઉપર આપું તો એમાં ઋણ વિદ્યુત ભાર જમા થાય, પણ જો એના ઉપરથી ઇલેક્ટ્રોન લઈ લો તો તે ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય, એટલે આવી રીતે બાકી વિદ્યુત ભાર જમા કરવામાં આવે તો આ સપાટી પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ હોય છે, અને આવો આપણે કહી શકીએ કેમ તો કે જો આ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ના હોય તો એ વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો મળે, જેમાં એક ઘટક એ સપાટીને લંબ હોય, બીજો ઘટક એ સપાટીને સમાંતર હોય, પણ સપાટીને સમાંતર રહેલા વિદ્યુત ક્ષેત્રનો ઘટક એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સપાટીને સમાંતર રહેલો ઘટક એ એ પદાર્થની અંદરના મુક્ત ઇલેક્ટ્રોન ઉપર કંઈક વિદ્યુતીય બળ લગાડે અને પરિણામે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ ઇલેક્ટ્રોનને વહન કરે અને વિદ્યુત વહન આપવું પડે. પણ આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ના મૂકીએ ત્યાં સુધી ભલે પદાર્થ પર વિદ્યુત ભાર જમા કરેલો હોય તો પણ એમાં વિદ્યુત વહન થઈ શકતું નથી. એટલે કે અહીંયા આગળ હું આમ કહી શકું કે જો આ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ના હોય તો તે ક્ષેત્રના સપાટીને સમાંતર ઘટક વડે વાહકના મુક્ત ઇલેક્ટ્રોન એ ગતિ કરે વિદ્યુત વહન દર્શાવે. આવું કોઈ વિદ્યુત વહન થતું નથી એનો અર્થ એ કે સપાટીને સમાંતર કોઈ ઘટક મળતો નથી, અને એ ઘટક શૂન્ય હોય તો માત્ર જે ઘટક રહ્યો એ શું છે, વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ છે. એટલે આ વસ્તુ દર્શાવતા હોત પણ એમાં વિદ્યુત વહન થતું નથી. જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે, એટલે આ રીતે જ્યારે તમે વાહક ઉપર બહારથી વિદ્યુત ભાર જમા કરો તો એ વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ રૂપે હોય. તો ત્રીજી વસ્તુ કે જ્યારે સુવાહકની અંદર કોઈ વધારાનો વિદ્યુત ભાર જુઓ તે વધારાનો વિદ્યુત ભાર શૂન્ય હોય છે, એટલે કે આ સુવાહકની અંદરના વિદ્યુત ભાર તો અહીંયા આવા સુવાહક ની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી બોસના નિયમ પ્રમાણે આપણે ઈ બરાબર યુ અપોન એપ્સિલોન નોટ બરાબર ઝીરો મળે, તેથી કહી શકાય કે વાહકની અંદર પરિણામી વિદ્યુત ભાર
એ શૂન્ય હોય છે. એટલે કે અંદર જેટલા એકમ જળ વિદ્યુત પર હોય એટલા જ એકમ ઋણ વિદ્યુત પર પણ હોય. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે વાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે જો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અંદરના વિસ્તાર એટલે વાહકની સપાટીની નીચે તરત જ નીચે આપણે ગૌસિયન પૃષ્ઠ વિચારીએ, તે ગૌસિયન પૃષ્ઠ માટે સંકળાયેલું ફ્લક્સ, એના માટે આપણે અહીંયા આગળ જોઈએ તો સિગ્મા ફોર્મ્યુલા જે ફ્લક્સ છે એ પ્લસ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભારના છેદમાં એપ્સિલોન નોટ. તો બીજી રીતે જોઈએ તો એ ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા સપાટીનું ક્ષેત્રફળ થાય. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે સપાટીનું ક્ષેત્રફળ પણ શૂન્ય છે. એટલે અહીંયા કહીએ તો આમ પણ કહી શકાય કે આ ઈ ડોટ એસ બરાબર ઝીરો છે, એના બરાબર ક્યુ ઓપન એપ્સિલોન નોટ શૂન્ય મળે, અને તેથી કહેવાય કે ક્યુની કિંમત એટલે પરિણામી વિદ્યુત પાથ એ શૂન્ય છે એવું કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો સુવાહકની અંદરનું વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. એટલે સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન એનો વિચાર કરીએ તો અહીંયા જોઈ શકાય કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને તેથી અહીંયા એકમ ધન વિદ્યુત ભારને વાહકની સપાટીની અંદર એટલે કે વાહકની અંદર ગતિ કરાવવા માટે કાર્ય કરવું પડતું નથી. કારણ કે તેના પર લાગતું વિદ્યુતીય બળ શૂન્ય છે. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો એ વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ પણ શૂન્ય હોય, અને જો એ વિદ્યુતીય બળ લાગતું ના હોય તો એને આપણે ગતિ કરાવવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કોઈ કાર્ય કરવાની જરૂર પડતી નથી. પરિણામે હવે કાર્ય થતું નથી. એનો અર્થ એ કે જ્યારે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી વાહકની સપાટી પર લાવીએ ત્યાં સુધી મારે કંઈક કાર્ય કરવું પડે એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન મળે. હવે સપાટીથી અંદર દાખલ થઈએ ત્યારે મારે જો એને ગતિ કરાવી હોય તો કાર્ય કરવું પડતું નથી. એટલે અંદરના ભાગમાં પછી વધારાનું કોઈ વિદ્યુત સ્થિતિમાન મળતું નથી. એટલે આનો અર્થ એ થયો એટલે આમ વાહકની અંદર ના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાં તેની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું સમાન હોય છે. આ રીતે વાહકની અંદર જુઓ તો આપણે વિદ્યુત સ્થિતિમાન સમાન જોવા મળે. એટલે આ વાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનની વાત થઈ. ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર આપણે વિદ્યુત સ્થિતિમાન, તો કે અહીંયા વિદ્યુત ભારિત એ સુવાહક જે છે એની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર એટલે સુવાહકની સપાટી પર
विद्युत क्षेत्र E बराबर सिग्मा अपॉन एप्सिलॉन नॉट होय तेम साबित थई शके। આવું આપણે સાબિત કરી શકીએ। ચાલે એ સાબિત કરવા માટે આ માની લો કે મારી પાસે કોઈ એક સુવાહક છે, એ સુવાહકની સપાટી પર આ એક પિલ બોક્સ મૂકું। ચાલો પિલ બોક્સ એટલે અહીંયા આગળ એક નળાકાર કે જેનો અંશત અમુક ભાગ એ આ સુવાહકની અંદર ઘેરાયેલો આવેલો હોય અને અમુક ભાગ એ સપાટીની બહાર હોય। એટલે આવું એક આ પિલ બોક્સ આપણે અહીંયા મૂકીએ। તે પિલ બોક્સની અંદર જો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની સપાટી પર આ રીતે વિદ્યુત ભાર જમા થાય। ચાલો આની સપાટીનું ક્ષેત્રફળ એટલે પિલ બોક્સ ની સપાટીનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ, તો તેની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ આપણે અહીંયા આગળ લખી શકીએ કે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ। એટલે કે અહીંયા E ડેલ્ટા S, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ છે એટલે આ રીતે ત્યાં E ડેલ્ટા S મળે। તો સામે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ, ચાલો એ નિયમ પ્રમાણે તમે જુઓ તો ફ્લક્સ ફાઈ બરાબર આપણને શું મળે, તો કે અહીંયા ઘેરાયેલો વિદ્યુત ભાગ જો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો એને આપણે ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે સિગ્મા ડેલ્ટા એસ અપોન એપ્સિલોન નોટ, જ્યાં સિગ્મા ડેલ્ટા એસ પ્લસ સિગ્મા એટલે પિન બોક્સ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા। ચાલો હવે જો આ ફ્લક્સ માટેના બે સૂત્ર મળે એ બંનેની સરખામણી કરીએ તો અહીંયા આગળ કહી શકાય કે E ડેલ્ટા S બરાબર સિગ્મા ડેલ્ટા S અપોન એપ્સિલોન નોટ, અને માટે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ। જો આને મારા સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો હું લખી શકું કે આ સદિશ E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ એન કેપ, કે જ્યાં એન કેપ એટલે એ ક્ષેત્રની દિશાનો એકમ સદિશ મળે। એટલે આ રીતે આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એમાં જો આ પિલ બોક્સ મૂકીએ તો એ ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન નોટ, એટલે કે આ રીતે સુવાહકની સપાટી પર જ્યારે તમે વિદ્યુત ભાર જમા કરાવો બારથી અને વિદ્યુત ભારિત કરો તો એના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા અપોન એપ્સિલોન નોટ જેટલું હોય એમ સાબિત કરી શકાય। એટલે આજના આપણા લેક્ચરમાં આ રીતે આ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્રની આપણે વાત કરી। એની અંદર સુવાહકો જુઓ તો આપણી પાસે કેટલા પ્રકારના અત્યારે ધ્યાન દઈએ છીએ, બે, એક ઘન પદાર્થ કે જે સામાન્ય રીતે ધાતુ પદાર્થ છે કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય અને એની ગતિ વડે વિદ્યુત વહન થઈ શકે। બીજો પ્રવાહી પદાર્થ એટલે કે રાસાયણિક દ્રાવણો કે જેમાં ધન અને ઋણ આયનોની પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ થાય અને વિદ્યુત ક્ષેત્ર વહન થઈ શકે। હવે આપણે માત્ર ઘન પદાર્થોના વિદ્યુત વહન માટેની અત્યારે વાત કરીએ છીએ, એવા ઘન પદાર્થો જે છે એમાં અલગ અલગ પાંચ પ્રકારના પેલા વિદ્યુત વહન કે મુદ્દાઓ ચર્ચી શકાય। એમાં પહેલો મુદ્દો આપણે જોયો કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર એ અંદર કેટલું હોય, તો વાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવું જોઈ શકીએ છીએ।
બીજા મુદ્દામાં કહી શકીએ કે વિદ્યુત વારી સુવાહક હોય તો એવા સુવાહકમાં સપાટી પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર મળે એ સપાટીને લંબ રૂપે મળે અને કેવી રીતે લંબ છે એ પણ આપણે અહીંયા આગળ સાબિત કરી શકીએ કે જો લંબ ના હોત તો એ વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક સપાટીને સમાંતર હોત અને તો એના વડે કંઈક વિદ્યુત વહન થતું હોત તો એવું થતું નથી. ત્રીજા મુદ્દામાં આપણે જોઈએ કે સુવાહકની અંદર વિદ્યુત ભાર એટલે કે પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય એ આપણે સાબિત કરી શક્યા. ચોથા મુદ્દામાં એ વાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન એ સમાન છે એવું સાબિત કરી શકાય. અને પાંચમી વાત કે જ્યારે વિદ્યુત ભાર તે સુવાહક હોય તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની કિંમત એ કેટલી મળે સિગ્મા અને એપ્સિલોન નોટ જેટલી કે જ્યાં સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. એટલે આ સુવાહકોના વિદ્યુત શાસ્ત્રની આપણે વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે અહીંયા આગળ જોઈશું કે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું અને એ ડાયઇલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આપણને કયા પ્રકારના પરિણામો જોવા મળે, કઈ ઘટનાઓ જોવા મળે એના વિશેની વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.